જે આપણે ધોરણ પાંચમાના ત્રીજો પાઠ કેટલા ચોરસ વિશે આપણે શીખીશું આ એક્ઝામ્પલ આપણે સ્વાધ્યપોથી આધારે લીધા છે તો સૌ પ્રથમ પ્રશ્ન છે કે આકારોના પરિમિતિ શોધવાની છે પરિમિતિ એટલે આ જે ચોરસની બહારની લાઇનિંગ દેખાય છે એની ચોરસની પરિમિતિ કહેવાય છે તો પરિમિતિ કઈ રીતના ચેક કરશું આપણે તો આ જુઓ તમે એક બે ત્રણ ચાર ને પાંચ અને આમ પોળાઇની બે સેમી છે પાંચ સેમી અને બે સેમી તો પાંચ વધતા બે એટલે સાત સાતમાં પાંચ ઉમેરી એટલે તેર સાતમાં પાંચ ઉમેરી એટલે બાર બાર ને બે એમના કરવી તો પાંચ વત્તા પાંચ એટલે દસ બે વત્તા બે એટલે ચાર દસ વત્તા ચાર એટલે કેટલા થયા ચૌદ સેમી થયા આ પહેલાં ચોરસ જે છે પાંચ લંબાઈ અને બે પહોળાઈ હતા એવા ચોરસની પરિમિતિ થઈ ચૌદ સેમી બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે કે જેમાં એક બે ત્રણ ચાર ને પાંચ આમ લંબાઈ પણ પાંચ અને આમ પોણે પણ છે છેની પાંચ છે જો એક બે ત્રણ ચાર ને પાંચ એટલે ચારે બાજુથી પાંચ પાંચ સેમી તો પાંચ વત્તા પાંચ એટલે દસ દસ વત્તા પાંચ એટલે પંદર પંદર વત્તા પાંચ લાજના બધી બાજુઓનો સરવાળો કર્યો એટલે શું થયા પંદર ને પાંચ વીસ સેમી તો બીજે છે એના વીસ સેમી પરિમિતિ થાય છે હવે ત્રીજો ચોરસ આપણે યોગ્ય છે ત્રણ બાય ત્રણનો ત્રણ ચોરસ આડા ત્રણ ચોરસ ઊભા તો ત્રણ વત્તા ત્રણ એટલે છ છ માં ત્રણ નાખી એટલે નવ નવમાં ત્રણ નાખીએ ઉમેરીએ એટલે બાર બાર સેમી એની પરિમિત થાય છે ચોથું બે ચોરસ આડા ને બે ચોરસ ઊભા એ રીતના આપણે નાનો ચોરસ આપ્યો છે તો બે વત્તા બે એટલે ચાર ચાર વત્તા બે એટલે છ છ વત્તા બે એટલે આઠ સીમી એની પરિમિતિ થાય છે પાંચ નંબર ઉપર ચાર આડા અને ચાર ઊભા છે તો ચોખ્ખું ચોખ્ખું સોળ ચારે સરવાળો કે ચાર વત્તા ચાર એટલે આઠ આઠ વત્તા આઠ ચાર આઠ વત્તા આઠ એટલે સોળ સીમી બરાબર તો આ રીતના આપણે કોઈ પણ ચોરસ હોય તો એની પરિમિતિ જે બારની લાઇનિંગ ઉપરથી એની જે બારની લાઈનિંગ છે એ હું કરું છું જો ફેરવું છે ને એરો બારની લાઇનિંગ ઉપરથી તમે એની પરિમિતિ શોધી શકો છો જે તે ચોરસની હવે એમ કીધું છે કે અઢાર સેમી પરિમિતિ ધરાવતા બીજા માપના બે લંબચોરસ દોરો તો એક આપને આપ્યો છે સાત અને સાત લંબાઈ અને બે પહોળાઈ એટલે સાત ને ચૌદ ચૌદ ને બે ચાર અઢાર થઈ ગયા તો બીજા આપણે લંબચોરસ દોરવાના છે તો સાત બે ચૌદ એટલે એટલે અઢાર થયા એ રીતના આપણે છ ને ત્રણ વાર રાખીએ છ ને ત્રણ નવ છ ને ત્રણ નવ 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 એટલે અઢાર થઈ ગયા છ આડા અને ત્રણ ઊભા આ રીતનું આપણે લંબચોરસ દોરી શકીએ છીએ બીજું પાંચ આડા અને ચાર ઊભા પાંચ ચાર નવ પાંચ ચાર નવ એટલે કેટલા છે નવ વધતા એટલે અઢાર તાર એનો બીજો લંબચોરસ આપણે દોરી શકીએ છીએ પાંચ લંબાઈ પાંચ સેમી લંબાઈ અને ચાર સેમી પહોળાઈ વાળો નીચે આપેલા આકારના ક્ષેત્રફળ શોધવાના છે ક્ષેત્રફળ એટલે અંદરનો જે વિસ્તાર રોકે છે એરાની અંદરનો વિસ્તાર એ એનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે હવે સૌપ્રથમ ક્ષેત્રફળની વાત થાય અંદરની તો કિનારીનું તો આપણે શીખી ગયા પરિમિતિ ક્ષેત્રફળ કેમ કરવું તો સૌ પ્રથમ આખા ચોરસ હોય ને જે અંદરના એ ગણી લેવાના એક બે ત્રણ ચાર પાંચ ને આખા ગયા છ ને અડધા અડધા તો હોય ને એ બે અડધા થાય એક થઈ જાય એટલે છ ને એક સાત અને આઠ એટલે ક્ષેત્રફળ આ એરાનું થયું આઠ ચોરસ સેમી ની પાછળ એકમ આવશે ચોરસ સેમી આ ત્રિકોણ છે તો ત્રિકોણ પેલા આખા ગણી લે એક બે ત્રણ ચાર પાંચ ને છ ને એક સાત આ બે અડધા એટલે સાત થઈ ગયા અને આ બે અડધા એટલે એક આઠ થઈ ગયા આ ત્રિકોણનું થશે આઠ ચોરસ સેમી એ જ રીતના આપણે ત્રીજી આકૃતિ આપી છે આમાં આપણે ચોરસ ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર તો આપણે આકૃતિની અંદર ક્ષેત્રફળ કેટલું રકાણું અગિયાર ચોરસ સેમી હવે આપણે આકૃતિ જોઈએ તો આમાં આખા કેટલા છે જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ પાંચ અને આ બે અડધા આખા થઈ જશે કટ કરીએ એટલે એટલે પાંચ ને બે સાત ચોરસ સેમી એનો જવાબ આવશે પાંચમી આકૃતિમાં ચાર આખા બે અડધા એટલે ચાર આખા અને બે અડધા એટલે પાંચ થઈ ગયા પાંચ ચોરસ સીમી ચાર ને એક આ અડધો અહીંયા લગાડી દઈએ આપણામાં બરાબર અહીંયા જગ્યાએ આ પાંચ થઈ ગયા આખા પાંચ ચોરસિમી છઠ્ઠી આકૃતિમાં કેટલા છે ચોરસ એક બે ત્રણ ચાર ને પાંચ એટલે એમાં પાંચ ચોરસિમી થાય છે ટૂંકમાં અડધા અડધા જે હોય છે ને એ બે ગણી લ્યો ને એટલે એક આખું થઈ જાય છે નીચે આપણે ટિકિટ આપી છે એ કેટલા ક્ષેત્રફળ રોકે છે કહેવાનું છે તો આપણે ખાના ગણીએ એક બે ત્રણ ચાર પાંચ ને છ આમ ને ત્રણ આમ છ ને ત્રણ અઢાર એટલે પેલા મળશે અઢાર ચોરસ ચોરસિમી બીજી એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ ખાના રોકે છે એટલે આઠ ચોરસ સીમી થઈ ગયા હવે ત્રીજામાં એ જ રીતના ગણ લેવાના ખાના કે એક બે ત્રણ ચાર પાંચ ને છ એટલે છ ચોરસ સેમી એ રીતના ખાના આપણે ગણી લઈએ એટલે કેટલા ક્ષેત્રફળ રોકે છે એ જવાબ મળી જાય છે છે પાંચમાના અને આપેલા ટૂંકમાં જેટલા ચોરસ રોકે એટલા ગણી લેવાના એટલે એનું ક્ષેત્રફળ થઈ જાય હવે નીચેની આકૃતિમાં એમાં છે કે પરિમિતિ અને ક્ષેત્રફળ બંને ગોતવાના છે આગળ આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ અલગ અલગ ગોતા હવેના બેના એક એક આકૃતિને બંને ગોત્વના છે તો પેલી આકૃતિ જોઈએ ત્રણ લંબાઈ બે પહોળાઈ છે તો ત્રણ વત્તા બે એટલે પાંચ બે વત્તા ત્રણ એટલે પાંચ પાંચ વત્તા પાંચ એટલે દસ સીમી પરિમિતિ થઈ એટલે આમાં સરવાળો કરવાનો પરિમિતિમાં શું કરવાનું બધાનો સરવાળો કરવાનો જ્યારે ક્ષેત્રફળમાં લંબાઈ અને પહોળાઈ હોય બરાબર અથવા હોય તો લંબાઈ હોય એનું ગુણાકાર ત્રણ બે છ તો છ ચોરસ આવી ગયા સરવાળો પરિમિતિવાળો ક્ષેત્રફળમાં લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવામાં આવે છે ચોરસ એ જ રીતના બીજી આકૃતિ જોઈએ છ ચાર દસ ચાર છ દસ દસ વત્તા દસ એટલે વીસ સીમી પરિમિતિ આવી ગઈ આપણે હવે છ ને ચાર ગુણવાના છ ચાર ચોવીસ તો ચોવીસ આપણને ક્ષેત્રફળ મળી ગયું જો ચોવીસ ચોરસ સીમી ક્ષેત્રફળ આપણને મળી આકૃતિ જોઈએ તો ચાર 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 ને ચાર 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 વખત એટલે સોળ સેમી પરિમિતિ થઈ ને ચોખ્ખું ચોખ્ખું સોળ તો સોળ ચોરસ સીમી ક્ષેત્રફળ થયું હવે પરિમિતિ હશે ને ત્યાં જોયું ત્યાં સેમી જ લખેલ હશે જ્યાં ક્ષેત્રફળ હશે ને ત્યાં એકમાં ચોરસ સેમી લખેલ હશે ખાસ એમાં ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ ન્યાય બહુ ભૂલ કરે છે હવે ત્રણ આ રીતના પહોળાઈ છે અને ચાર લંબાય છે તો ત્રણ ને ચાર સાત અને ચાર ને ત્રણ સાત સાત વત્તા સાત એટલે ચૌદ સીમી પરિમિતિ થઈ અને ત્રણ ચાર બાર બાર ચોરસ સીમી ક્ષેત્રફળ થયું ગુણાકાર કર્યો એટલે એ જ રીતના ચાર વત્તા બે એટલે છ અને બે વત્તા ચાર એટલે છ છ વત્તા છ એટલે બાર સીમી પરિમિતિ થઈ જયારે ક્ષેત્રફળ ચાર બે આઠ એ ગુણાકાર કર્યો ચાર બે આઠ આઠ ચોરસ સેમીનું ક્ષેત્રફળ થયું એ જ રીતના આપણે છઠ્ઠામાં બે ને છ બે બાર ક્ષેત્રફળ થશે પરિમિતિ છ ને બે આઠ છ બે આઠ એટલે સોળ સીમી પરિમિતિ થશે સીમેજ આ જ વસ્તુ ચાર ને ત્રણ છે તો ચાર વત્તા ત્રણ ને સાત સાત ને સાત ચૌદ સીમી પરિમિતિ થઈ ગઈ જ્યારે ક્ષેત્રફળ ચાર ત્રણ બાર ચોરસ સીમી મળી ક્ષેત્રફળ પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર ચોરસ સીમી ક્ષેત્રફળ થાય છે હવે અલગ અલગ આકાર આપ્યા છે એના ક્ષેત્રફળ શોધવાના છે તો સૌપ્રથમ આપણે કીધું જે આખા હોય ગણ લેવાના એક બે અને ત્રણ આખા છે પછી આ ચાર પાંચ અને આ છ એટલે કુલ છ ચોરસિમી આવી ગયા બહુમાં કેટલા છે એક બે ને ત્રણ ત્રણ ને ત્રણ નવ તેમાં આવશે નવ ચોરસ્ીમી આ બે અલગ બટકા છે બરાબર અહીંયા જોઈન્ટ કરી દે એટલે ચાર આખા થઈ ગઈ આ બે અહીંયા લગાડી દે એટલે ચાર આખા થઈ ગયા ને એટલે ચાર ચોરસ્ીમી હવે આટલા જે આ અડધો ત્રિકોણ છે એ કટ કરીને અહીં લગાડી દઈ એટલે એક બે ત્રણ છે આખા ત્રણ ને ચાર સાત એટલે સાત ચોરસ સેમી થઈ ગયા છે એ જ રીતના આ કટકા છે એ રગડતા એટલે આ બે માં એક થશે આ બે માં એક થશે એ રીતના આ ચાર અને અંદર ચાર આ બે નું એક આ બે આ ત્રણ ને ચાર ને ચાર અંદર ચાર વત્તા ચાર લખેલા છે આઠ ચોરસ સેમી થઈ ગયા તારી રીતના ભલે આકાર જુદા જુદા હોય પણ એ ચોરસ સેમી આપણે ક્ષેત્રફળ ગણી શકીએ છીએ હવે નીચે આપેલા આકાર એવી રીતના પૂરા કરવાના છે કે માત્ર ક્ષેત્રફળ મળી શકે અડધા આપણે દોરેલા છે આટલું આપણે દોરેલું આપ્યું છે બરાબર આપણે દસ સેમી કરવા છે તો આ અડધા બે લેવા જોશે નહીંથી આમ એટલે આ દસ ચોરસમીથી જુઓ એક બે ત્રણ ચાર પાંચ એટલે આ ચાર ને આ ત્રણ સાત થઈ ગયા આ આઠ આ નવ ને દસ પછી ચાર સીમી વર્ગ તો એક બે આ ત્રણ એક આ ચાર અડધો આપણે દોરેલો આપેલું છે બે માં કઈ રીતના કરશું કે આ બે અડધો એટલે એક ને આ બે અડધો લે એક વત્તા એક એટલે બે ચોરસ સીમી થઈ ગયા આ પ્રશ્ન થોડોક અટપટો છે જોઈ લ્યો આઠ ચોરસ સેમી ના લંબચોરસ છે જેને બે સીધી લીટી એવી રીતના દોરવાની કે લંબચોરસના એક નાના લંબચોરસ અને સરખા ત્રિકોણના વિભાજીત થાય આમ બનતા નવા આકારોના ક્ષેત્રફળે શોધવાના પછી નવા લંબચોરસનું ક્ષેત્રફળ થશે ચાર ચોરસ સીમી હવે ત્રિકોણ એ ધાવા જાય બરોબર આ એક ત્રિકોણ થયું આ ત્રિકોણ ને આ ત્રિકોણ થયું બરોબર આ વચ્ચે કેવું થયું લંબચોરસ કેવું થયું આ લંબચોરસ છે એટલે આ કુલ આ એક ને આ બે બે થયા ત્રિકોણ અને આ બે ત્રિકોણ થયા ક્ષેત્રફળ બે ચોરસીમી ચાલ લંબચોરસ કેટલાનું થયું એક ને બે અને બે અડધા પાછા એટલે ચાર થયા નવા લંબચોરસનું ક્ષેત્રફળ થયું ચાર ચોરસીમી નવા ત્રિકોણ એકનું ક્ષેત્રફળ થયું બે ચોરસીમી અને બીજાનું બે ચોરસીમી થયું આ રીતના આપણે આ લાઇનિંગ દોરવી પડશે હવે એમ કીધું છે નીચેના માંથી કોની પરિમિતિ વધારે હોય તો ટેબલની ની બુક કરતા એટલે એ રાઈટ નીચેના છાંયાકીય ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે હવે આ ચાર છે તો આ ચાર જ હોય બરોબર એટલે ચાર ચોરસિમી થયા હવે આમાં અડધું કર્યું છે હવે કુલ કેટલા નવ નવમાંથી અડધા કરી એટલે કેટલા નવ ના અડધા કેટલા થાય ચાર પોઈન્ટ પાંચ નવ ભયગા બે કરશો ને એટલે ચાર પોઈન્ટ પાંચ જવાબ આવશે ચાર પોઈન્ટ પાંચ ચોરસિમી કઈ રીતના જુઓ એક બે ત્રણ એક થઈ ગયા એ આકારો આપણે એમાં બેનુ લખવાનું છે પેલો આકાર છે ઓ આકાર એના કેટલા ક્ષેત્ર પડશે એ કહેવાનું છે તો એક बे तौ चार पांच ने छ चौरस थी अरे छ चौरसीमी ब एक ब्र चार पांच पांच चौरसीमी थी कौरसीमी डोमा एक तरह चार पांच छोरसी में थी जैसे ईमा एक तरह चार पांच सात आठ ने नौ એમાં નવ ચોરસ સેમી ત્યાં તો આ રીતના આપણે ચોરસના ક્ષેત્ર ગણી શકીએ છીએ એકમ ખાસ લખવાનું સેમી તો આ તો આપણે ધોરણ પાંચમાં ગણિતનો એનસીઆરટી મુજબનો નવ કોર્ષ છે એનો ત્રીજો પાઠ